मीडिया के मित्रों, इंडियन पब्लिक स्कूल सुरेंद्रनगर ई लर्निंग में आपनु स्वागत छे। हवे आपणे सौथी पहेला चैप्टर नंबर 1 જોઈ ગયા, જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્યો। ત્યાર પછી ચેપ્ટર નંબર 8 જોઈ ગયા, ગતિ। અને ત્યાર પછી હવે આપણે ચેપ્ટર નંબર 5 જોવાનું છે અને એનું નામ છે સજીવનો પાયા એકમ। હવે સૌથી પહેલા જ્યારે આપણે લેક્ચરની શરૂઆત કરેલી ત્યારે મેં તમને એક વિજ્ઞાનના ત્રણ અલગ અલગ ભાગ પાડેલા છે, એટલે કે આપણું વિજ્ઞાન છે મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત કરેલું છે। એક રસાયણ વિજ્ઞાન, જેની અંદર ચેપ્ટર નંબર 1 થી 4 નો સમાવેશ થાય છે। ત્યાર પછી જીવ વિજ્ઞાન, જેની અંદર ચેપ્ટર નંબર 5 6 7 અને ત્યાર પછી જે છેલ્લા ચેપ્ટર છે એ ચેપ્ટરમાં એનો સમાવેશ થાય છે। અને ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8 થી 12 સુધીના ચેપ્ટરનો સમાવેશ થાય છે। હવે આપણે સૌથી પહેલા રસાયણ વિજ્ઞાનનો એક ચેપ્ટર ભણી ગયા, ત્યાર પછી ભૌતિક વિજ્ઞાનનો એક ચેપ્ટર ભણી ગયા અને હવે આપણે જીવ વિજ્ઞાનનો એક ચેપ્ટર જોવાનું છે। તો ચેપ્ટર નંબર 5 સજીવનો પાયા એકમ, આ જીવ વિજ્ઞાનનો ચેપ્ટર છે અને આ ચેપ્ટરના કુલ ગુણ 4 છે। જે વાર્ષિક પરીક્ષામાં આપણને આ ચેપ્ટર પૂછાય છે તે વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટર 4 ગુણ પૂછાય છે, જેની અંદરથી એક 3 માર્કનો પ્રશ્ન હશે અને એક 1 માર્કનો પ્રશ્ન હશે। આપણે સૌથી પહેલા જો કોઈ ચેપ્ટરની શરૂઆત કરતા હોય તો પહેલા આપણે એ જાણવું જરૂરી છે તો આના કુલ ગુણ છે 4, જેમાંથી એક 3 માર્કનો પ્રશ્ન હશે અને એક 1 માર્કનો પ્રશ્ન હશે। હવે 1 માર્કના પ્રશ્ન અંદર એમસીક્યુ હોઈ શકે, ખરાખોટા હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, કોઈ વ્યાખ્યા હોઈ શકે, કોઈ વૈજ્ઞાનિક છે તેમની કઈ શોધ કરેલી છે એના વિશેની માહિતી પણ હોઈ શકે, જે 1 ગુણના પ્રશ્ન હોય છે એની અંદર અને 3 માર્કનો પ્રશ્ન હોય છે। પણ આ જે ગુણ છે તે તમારે વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખવાનું છે। જ્યારે આપણે વીકલી પરીક્ષા આવશે કે પછી 6 માસિક પરીક્ષા આવે તો એની અંદર થોડો ઘણો ફેરફાર જોવા મળે છે। પણ હવે આપણે જીવ વિજ્ઞાનની અંદર જવાનું છે, એટલે કે હવે આપણે સજીવો વિશેની વાત કરવાની છે। અત્યાર સુધી આપણે ગતિ ચેપ્ટર ભણતા હતા તો ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે વાહનની ગતિ કઈ રીતે જાણવી તેના વિશેની માહિતી મેળવતા હતા। ત્યાર પછી કોઈ પદાર્થ છે તો એ કેટલા ઝડપે ગતિ કરે છે, એનો પ્રવેગ કઈ રીતે બદલાય છે એના વિશેની માહિતી મેળવતા હતા। હવે આપણે જોવાનું છે જીવ વિજ્ઞાનની અંદર, તો જીવ વિજ્ઞાન એટલે કે સજીવો વિશેની વાત છે। અહીંયા સૌથી પહેલા ઉપર આવેલું છે સજીવનો પાયાનો એકમ। તો સૌથી પહેલા મેં તમને એક વાત કરેલી છે કે કોઈ પણ ચેપ્ટરની જો શરૂઆત કરતા હોય તો એને નામ પરથી આપણને એની અંદરની માહિતી થોડી ઘણી ખબર પડે છે। અહીંયા આપણને આપેલું છે સજીવનો પાયાનો એકમ, એટલે કે જે કઈ સજીવનું સર્જન થાય છે એનું સર્જન કઈ રીતે થાય છે। ઉદાહરણ તરીકે લઈએ તો આપણે મકાન બનાવવું છે તો મકાન બનાવવા માટે આપણે ડાયરેક્ટ કોઈ મકાન બનાવી શકતા નથી, તો એના માટે આપણે ઈંટોની જરૂર પડે છે, રેતીની જરૂર પડે છે, સિમેન્ટની જરૂર પડે છે, આ બધી સામગ્રી આપણે ભેગી કરીએ છીએ, એમાં મુખ્ય કામ છે ઈંટનું। તો એવી જ રીતે આપણે આ સજીવનો પાયાનો એકમ છે તો એના મૂળભૂત કયું તત્વ રહેલું છે કે જે સૂક્ષ્મ હોય અને એકબીજા સાથે જોડાય અને ત્યાર પછી સજીવનું નિર્માણ થતું હોય છે। તો અહીંયા સજીવનો પાયાનો એકમ કયો છે આપણે જોવાનો છે એ આપણે જોઈશું આગળ। તો હું તમને એક વાત કહું તો સૌથી પહેલા પ્રસ્તાવનાની અંદર આપેલું છે આપણે કે સજીવ છે એ સૌથી પહેલા કોઈ નાના તત્વમાંથી, એટલે કે એની અંદર કાંઈક એવું નાનું સૂક્ષ્મ હશે કે જેની અંદર એનું નિર્માણ કરેલું હશે, તો એ અહીંયા રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક છે અને એ વૈજ્ઞાનિકે 1665 ની અંદર એક ઓક નામનો વૃક્ષ છે, એ વૃક્ષના ઝાડની જે છાલ છે એ છાલનો એક છેદ લીધેલો છે જેને આ બુચ નામ એવું આપેલું છે। બુચ એટલે કે ઝાડની જે છાલ હોય એની અંદર એવો પદાર્થ આવેલો હોય છે, એ પદાર્થ લઈ અને એને જાતે બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્ર। અત્યારે તો આપણી પાસે સૂક્ષ્મદર્શક યંત્ર છે તે આધુનિક છે, એટલે કે અત્યારના વાળાનું છે, તે સમયે તે વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું અને એ આ બુચનું અવલોકન કર્યું અને ત્યાર પછી એને એની અંદર રચના જોઈ
અને તે રચના પરથી તેણે એવું કહી દીધેલું કે કોઈ સજીવ છે તો એ સજીવના પાયાની અંદર એક એકમ રહેલો છે અને એને એને કોષ નામ આપેલું છે. હવે આપણે પાયાનો એકમ એ આપણે એને કોષ તરીકે ઓળખીશું અને કોષ નામ આપીશું. તો કોષ શબ્દ છે એ લેટિન શબ્દ છે, આપણો ગુજરાતી શબ્દ નથી, એ લેટિન શબ્દ છે અને એના ઉપરથી એ લેટિન શબ્દ ઉપરથી મેળવેલો છે. એટલે કે લેટિન શબ્દ સેલ્યુલા છે તો એની ઉપરથી આનો અર્થ આવેલો છે. હવે લેટિન શબ્દ ઉપરથી કોષ શબ્દ આવેલો છે. હવે રોબર્ટ જે હુક છે, રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે તે 1665 માં તેને પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને તે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ગુજના પાત્રો છેદ લીધેલો અને તે છેદનું નિરીક્ષણ કરતા તેણે એક કોષ નામ આપેલું છે. હવે ગુજ એક એવો પદાર્થ છે કે જે ઝાડ હોય તો ઝાડની છાલમાંથી આપણને મળી આવે છે અને આ ઘટના આપણને એવું લાગે કે સાવ નાની ઘટના છે, આપણને એવું લાગે કે સાવ નાની ઘટના છે અને સાવ અર્થવિહીન છે કે આવું તે શું નાના ભૂજ હોય, ભૂજમાંથી એક છેદ લીધેલો અને છેદમાંથી અવલોકન કરી અને એક કોષ નામનો શબ્દ બહાર આવી ગયો છે. તો એ સાવ આપણને નાની એવી બાબત લાગે છે પણ આ ઘટના છે એ જીવવિજ્ઞાનની ખૂબ જ અગત્યની ઘટના છે. અને ત્યાર પછી રોબર્ટ હુક એવો કહેલો કે આ કોષ શબ્દનો અર્થ છે એ જીવવિજ્ઞાનમાં ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ મહત્વનો છે. તો આ માહિતી પરથી આપણને પરીક્ષામાં એક પ્રશ્ન ક્યારે પૂછાઈ શકે કે કોષ વિશે અથવા તો કોષ શબ્દનો અર્થ આપી, કોષ શબ્દનો અર્થ આપી અને તેની શોધની માહિતી આપો. તો એ માહિતી આપણે લખવી હોય તો અહીં આપણે એની ટૂંક નોંધ લખીએ. જાણવા માટે પરીક્ષામાં કદાચ ક્યારે પૂછાઈ જાય તો આપણે લખી શકીએ તો કોષ શબ્દનો અર્થ આપી શું કરવાનું છે, કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશેની માહિતી લખો. આપણે દરેક વસ્તુ વાંચી જઈએ તો એના ઉપરથી આપણને કઈ અંદાજ આવતો નથી પણ જો એને આપણે સમજીએ તો આપણે એની ખબર પડે છે. તો સૌથી પહેલા આપણે કોષ વિશેની માહિતી લખવી જોઈએ. કોષ શબ્દ શું છે, એ સેના ઉપરથી મળી આવેલો છે એની માહિતી આપણને હોવી જોઈએ. તો કોષ શબ્દ એ શું છે, કોષ શબ્દ છે એ લેટિન શબ્દ જેનો અર્થ શું થાય છે તો જેનો અર્થ નાનો ઓરડો એવો થાય છે. કોષ શબ્દ છે લેટિન શબ્દ સેલ્યુલા પરથી મળી આવે છે અને એનો અર્થ થાય છે નાનો એવો ઓરડો અથવા તો કોઈ વસ્તુનું નામ એવું જો કોઈ બાબત દર્શાવવી તો એના અર્થ એવો કહી શકાય છે. હવે આ જે કોષ શબ્દ છે એની શોધ કોણે કરેલી છે તો રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક જે છે તે અંગ્રેજ વૈજ્ઞાનિક છે. તો આપણે લખી શકીએ રોબર્ટ હુક રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 ની અંદર
प्राथमिक सूक्ष्मदर्शक यंत्र की मदद थी प्राथमिक सूक्ष्मदर्शक यंत्र की मदद थी तेने कोष शब्द शोधी काढ्या छे એટલે કે ભૂજના પાતરા ભૂજનો પાતળો છેદ લઈ અને એ છેદનો નિરીક્ષણ કર્યું શું કર્યું એને છેદનું નિરીક્ષણ કરી તેમાં તેણે સુતાય છે એને રચના જોવા મળે છે અને તેને કોષ તરીકે ઓળખાય છે જો ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં ક્યારે આપણને પૂછાય કે આની અંદરથી ઘણા બધા પ્રશ્ન નીકળી શકે તો કે સૌથી પહેલા કોષ એ કઈ કોષ શબ્દ એ જેના પરથી મળી આવે છે તો કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલા પરથી મળી આવે છે અને જેનો અર્થ થાય છે નાનો ઓરડો હવે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક જે છે એ અંગ્રેજ વૈજ્ઞાનિક છે અને તે અંગ્રેજ વૈજ્ઞાનિકે 1665 માં પોતે જાતે બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એણે એ ભૂજની જે ભૂજનો જે છેદ છે છેદનું અવલોકન કર્યું અને એ અવલોકન કરતા તેણે તેની અંદર મધપુરાના ખાના જેવી રચના જોઈ અને એ રચના પરથી તેણે એવું નામ આપી દીધું કે આ કોષ છે એને નામ આપેલું છે કોષ તો પરીક્ષામાં ક્યારેક આપણને પૂછાય કે કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે તો કોષની શોધ છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલી છે હવે આ ઘટના છે એ સાવ કેવી લાગે છે નાની એવી લાગે છે આ ઘટના ખૂબ જ નાની અને અર્થવિહીન છે પરંતુ જીવવિજ્ઞાનની અંદર આ ઘટના ખૂબ જ અગત્યની છે શું છે જીવવિજ્ઞાનની અંદર આ ઘટના છે એ ખૂબ જ અગત્યની છે એવું કહી શકાય અને રોબર્ટ હુકે જોયું કે સજીવમાં ભિન્ન ભિન્ન એકમો છે અને આ એકમો આજ સુધી જીવવિજ્ઞાનમાં કોષ શબ્દના નામથી જળવાય છે હવે આ રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક છે એ આગળ શોધ કરે છે હવે ત્યાર પછી એકો તેને આગળ માહિતી મેળવવા માટે સજીવનો સાના બનેલા છે એ જો જરૂરી છે એને આપણે એવું દર્શાવ્યું છે કે સજીવો સેના બનેલા છે સજીવો બનેલા છે આપણે જોઈએ છે કે આપણે દરેક સજીવ બનેલ છે તો અહીંયા કોષ ના દરેક સજીવ બનેલા છે તો કોષ શબ્દનો અર્થ શું છે એની શોધ કોણે કરેલી છે એની માહિતી આપણે જોઈએ જો કોષ શબ્દ છે તો કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલા પરથી મળી આવ્યો છે અને તેનો અર્થ થાય છે નાનો ઓરડો તો હવે આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 ની અંદર પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી ભૂજનો નાનો છેદ લઈ પાતળો છેદ લઈ ઘણા અંતર ભૂજનો પાતળો છેદ એટલે સાવ પાતળો છેદ હોય એ લઈ અને એનું નિરીક્ષણ કરતા તેને મધપુરાના ખાના જેવી રચના જોવા મળે છે અને તેને કોષ તરીકે તે ઓળખાય હવે ત્યાર પછી આ ઘટના છે આપણને ખૂબ જ નાની ઘટના લાગે છે અને આપણને એવું લાગે કે આ કોષ એટલે શું વળી આવું તો મળી ના આવતું પણ એવું નથી આ કોષ શબ્દ છે એ કોષ શબ્દ મળી આવ્યા પછી જીવવિજ્ઞાનની અંદર એનો ખૂબ જ
સજીવો સાના બનેલા છે, તો સજીવો છે એ કોઈ એક સજીવો અલગ અલગ પ્રકારના હોય છે, એક કોષીય સજીવ હોય, બહુકોષીય સજીવ હોય, એ આના પરથી જ આપણે કહી શકીએ છીએ. જે સજીવોનો એક જ કોષના બનેલા હોય તેઓને એક કોષીય સજીવો કહે છે, અને જે સજીવો એક કરતા વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવો તરીકે ઓળખી શકાય. પણ એ શરૂઆત કરતા પહેલા આપણે હવે એ સમજવાનું છે કે સજીવો સાના બનેલા છે, તો એ માટે આપણે એક પ્રયોગ કરવાનો છે. આપણને એવો પ્રશ્ન થાય કે સજીવો છે તો સજીવો સાના બનેલા છે, તો એના માટે આપણે એક પ્રયોગ કરવાનો છે, અને પ્રયોગનું નામ છે ડુંગળીનો કોષ. સૂચનનું નામ છે ડુંગળીનો કોષ. હવે આ ડુંગળીનો કોષ છે એની અંદર આપણે પ્રયોગ કરવાનો છે, પણ પ્રયોગ કઈ રીતે કરવાનો છે પહેલા આપણે જોઈ લઈએ. તો એક આપણા માટે આપણે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડશે, તો એક સૂક્ષ્મ દર્શક યંત્ર લેવાનું છે. એ સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી આપણે ડુંગળીની અંદર જે નાનો છેદ પસંદ કરવાનો છે, અને એ નાના છેદમાંથી આપણે એના કોષનું નિરીક્ષણ કરવાનું છે. તો આ નિરીક્ષણ કઈ રીતે કરવું, આકૃતિ રચના એ તમને બોર્ડ પર લખાવું છું, તો આપણે જોતા જઈશું કે એની અંદર કઈ રચના જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે એનો હેતુ લખીએ, આપણે હેતુ શું છે એનો, અથવા તો આપણો હેતુ એટલો હશે કે ડુંગળીનો કોષ છે તો એ ડુંગળીના કોષની અંદર એની આપણે સ્લાઇડ બનાવવાની છે. સ્લાઇડ એટલે કે એનું નિરીક્ષણ કરવા માટે આપણે એનો નાનો છેદ લઈ અને જે બનાવે છે એને સ્લાઇડ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા એ પોઈન્ટ લખતા જઈશું. તો એના માટે સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો ડુંગળીના કંદનું આપણે એક નાનો ટુકડો લેવાનો છે અને તેના ઉપરથી પાતળું પડ છે આપણે અલગ કરવાનું છે. જો કાચની સ્લાઇડ લેવાની છે, એ કાચની સ્લાઇડ લઈ તેના ઉપર પાણીનો ટીપો મૂકવાનું છે, અને પાણીનો ટીપો મૂક્યા પછી તેની ઉપર પાતળું પડ જે આપણે કાઢેલું છે એ પાતળું પડ એની ઉપર આપણે
મૂકી દેવાનું છે. હવે આ પાત્ર ઉપર મૂક્યા પછી એની ઉપર આપણે અભિરંજક તરીકે આયોડીન મૂકવાનું છે. શું છે આયોડિન અભિરંજક કે ટીપું મૂકવાનું છે અને ત્યાર પછી તેની ઉપર કવર સ્લિપ એટલે કે કવર જે ની અંદર આવે છે કાચું એ આપણે ઢાંકી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેની અંદર આ મૂકી દીધા પછી આપણે પાસે સ્લાઇડ તૈયાર થઈ ગઈ છે. હવે એ સ્લાઇડ ને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનું અવલોકન કરવાનું છે. આ બધી માહિતી જે છે મેં લખેલી છે એ ટૂંકમાં માહિતી લખેલી છે. આપણી ટૂંકમાં આ રીત વિસ્તારથી એટલે કે વધારે એની માહિતી આપણને આપેલી છે પણ અહીંયા મેં થોડી માહિતી લખેલી છે કે ડુંગળીનો કંદ લેવાનું છે. કંદ એટલે આપણે જે ઘરે ડુંગળી વાપરતા હોઈએ એ ડુંગળી લેવાની છે અને તેમાંથી ચીપિયા વડે એનું પાતળું ફળ અલગ કરવાનું છે અને અલગ કરેલું પાતળું ફળ એ પાણી ભરેલા વોશ ગ્લાસમાં આપણે મૂકવાનું છે અને ત્યાર પછી કાચની એક સ્લાઇડ લેવાની. કાચની સ્લાઇડ ઉપર પાણીનું ટીપું મૂકવાનું છે અને ટીપું મૂક્યા પછી એની ઉપર આપણે જે અલગ કરેલું પાતળું ફળ છે તેની ઉપર મૂકી અને ત્યાર પછી આપણે શું કરવાનું છે આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકી અને એની ઉપર કવર સ્લિપ તરીકે બીજો કાચ આવે છે એને ઢાંકી દેવાનો છે અને આ રીતે આપણે એક સ્લાઇડ તૈયાર કરી શકીએ છીએ. અને હવે આ સ્લાઇડ તૈયાર કર્યા પછી આપણને અવલોકન શું જોવા મળે છે તો આપણે લખી શકીએ કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો. તો અવલોકન કરીએ તો આપણે એની અંદર કેવી આકૃતિ જોવા મળશે આપણે એને કેવા કોષ જોવા મળશે તો આપણે લખીએ અહીંયા આપણે તો એની અંદર કયા પ્રકારની આકૃતિ જોવા મળે છે તો જો એની અંદર આપણે જ્યારે એનું અવલોકન કરીએ છીએ ત્યારે આવા પ્રકારની આકૃતિ એની અંદર આપણે જોવા મળે છે. આ ડુંગળીનો કોષ છે જેની અંદર આપણે
સૂક્ષ્મદર્શક યંત્ર છે એની અંદર આપણે આ માહિતી મેળવી શકીએ છીએ। હવે ત્યાર પછી આનું નામકરણ કરીએ તો અહીંયા આ આ દરેક જે ખાના રહેલા છે જે આપણે આપણું મકાન બનાવતી વખતે ઈંટ જેવા જે ખાના જોવા મળે છે એ કોષ છે। આપણે લખી શકીએ કે આ દરેક શું છે કોષ હોય છે। અને આ જે વચ્ચે જે ભાગ જોવા મળે છે જે આપણે વચ્ચે જોઈ શકીએ છીએ જે મેં અહીંયા દર્શાવેલું છે દરેક ભાગ છે એ કોષ કેન્દ્ર છે। હવે આપણી ગ્રુપમાં અહીંયા સુધી આવેલું છે પણ તમારી માહિતી માટે હું કહી દઉં કે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલો હોય છે। એટલે કે કોષ કેન્દ્ર છે એ આપણે ફરતે કે આપણી ચામડી રહેલી છે કે કોષ કેન્દ્ર છે તો એની ફરતે એક પટલ આવેલો હોય છે। અને આ ફરતી જે બાજુ છે એ કોષ દિવાલ રહેલી છે એને શું કહેવામાં આવે છે કોષ દિવાલ કહેવામાં આવે છે। અને કોષ દિવાલ અને કોષ કેન્દ્ર આ બંનેની વચ્ચે એક પ્રવાહી રહેલું હોય છે એ પ્રવાહીને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે। અને કોષ રસ જે જગ્યાએ પહોંચતા એનું જે પટલ આવેલું હોય છે એને કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે। પણ આપણી ગ્રુપમાં ખાલી આટલી જ માહિતી અહીં આપણને આપેલી છે તો અહીંયા ફરીવાર ધ્યાન આપી દો વચ્ચે છે કોષ કેન્દ્ર છે આ જે દરેક ખાના રહેલા છે તે કોષ છે અને આ કોષ કેન્દ્ર અને અહીંયા જે ફરતી બાજુ છે એને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે। તો કોષ કેન્દ્ર અને કોષ દિવાલની વચ્ચે એક પ્રવાહી રહેતો હોય છે તેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે। એની ફરતે એટલે કે કોષ રસ અને કોષ દિવાલની વચ્ચે એક પડદા સ્વરૂપે આવેલો હોય છે તેને કોષ રસ પટલ કહેવામાં આવે છે। અને કોષ કેન્દ્ર અને કોષ રસ એ બંને વચ્ચે જે આવરણ રહેલું છે એને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે। આ માહિતી રોબર્ટ હોક નામના વૈજ્ઞાનિકે મેળવી અને ત્યાર પછી અવલોકન કર્યા પછી આ અવલોકન કરેલી તો ત્યાર પછી એવું સાબિત થયું કે બધી જ રચના એક સરખી જોવા મળે છે અને આ રચના મળીને ડુંગળીનો આખો શેર આવરણ જોવા મળે છે। આપણે લખી શકીએ કે બધી જ રચના કેવી જોવા મળે છે એક સરખી જોવા મળે છે। આ રચના મળીને ડુંગળીનો સરખી બનાવે છે। શું છે આ રચના જે છે એ રચના મળી અને ડુંગળીનું આખું સરખી બનાવે છે। તો આવી રીતે આના ઉપરથી આપણે કહી શકીએ કે સજીવે શાના બનેલા છે તો સજીવે નાના નાના કોષના બનેલા છે। અહીંયા માત્ર આપણે ડુંગળીની જ વાત કરેલી છે આવી રીતે દરેક પદાર્થ દરેક જે સજીવ રહેલો છે એ દરેક સજીવની અંદર આવા કોષો રહેલા છે। ઉદાહરણ તરીકે આપણે છીએ તો આપણા ગાલના પણ આવી રીતે કોષો રહેલા છે। આપણા ગાલમાંથી છેદ લઈ અને જો આપણે એનું અવલોકન કરી તો આપણા ગાલના પણ છેદ લઈ અને અવલોકન કરી શકાય છે તો એના પણ કોષો જોવા મળે છે। કોઈ બેક્ટેરિયા છે કોઈ પાણી છે કે જે વસ્તુઓ આપણે જોઈ હોય તો એની અંદરથી આપણે આનંદ માહિતી મેળવી શકીએ છીએ। પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ હોય તો એનો આપણે કોષ લઈ અને એની અંદર જો અવલોકન કરવામાં આવે તો પણ આપણને માહિતી જોવા મળે છે। અથવા તો આપણા શરીરની અંદર જે કઈ ભાગ રહેલા હોય એની અંદરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ। એટલે આ જે નાના કોષો છે એ કોષો એકબીજા સાથે જોડાય એટલે કે એકબીજા સાથે રચના મળીને એક સજીવનું નિર્માણ કરે છે। તો પહેલા આજની માહિતી જોડી લો ત્યાર પછી આપણે આગળની માહિતી ચાલુ કરવાની છે। અહીંયા બે પ્રશ્નો આપણી પાસે તૈયાર થાય છે કોષ શબ્દનો અર્થ આપી અને તેની શોધ વિશેની માહિતી આપો। પરીક્ષામાં ક્યારેક આ બે માર્કનો પ્રશ્ન આખો પણ પૂછાઈ શકે છે ક્યારેક એક માર્કમાં એવું પણ પૂછાઈ શકે કે કોષ શબ્દ એ કયા શબ્દ પરથી મળી આવે છે એક શબ્દ આપણી પાસે એક પ્રશ્ન છે। ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે કે કોષ શબ્દ જે સેલ્યુલર પરથી મળી આવે છે તેનો અર્થ શું થાય છે એ પણ માહિતી છે।
ત્યાર પછી એવો પણ પૂછાય શકે કે કોચ શબ્દનો શોધ કોણે કરેલી છે તો કોચ શબ્દની શોધે રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે 1665 ની અંદર કરેલી છે ત્યાર પછી આપણે એવો પણ પૂછાય શકે કે કોચ શબ્દની શોધ કરવા માટે જે છેદ લીધેલો છે તો એ છેદની અંદર કેવી રચના જોવા મળે છે તો તેની અંદર મધપુરાના ખાના જેવી રચના જોવા મળે છે ઘણા બધા પ્રશ્નોની અંદર થી મળી આવે છે અને અહીંયા ટુકડીનો કોર્સ છે આપના માટે માહિતી જાણવા માટેની છે ખબર એક વખત જોઈ લો ત્યાર પછી આગળ આપણે જોઈએ ચાલો દરેકે અહીંયા સુધીની માહિતી જોયેલી છે હવે ત્યાર પછી આપણે આગળની માહિતી જોવાની છે એટલે કે આની અંદર અહીંયા આપણે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકની માહિતી મેળવેલ છે હવે તેવી જ રીતે રોબર્ટ હુક પછી ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે જેની આની અંદર શોધ કરેલી છે હમણાં મેં કહ્યું કે આ કોષ કેન્દ્ર છે કોષ રસ છે આ બધી માહિતી છે તો કોષની અંદર જે માહિતી રહેલી છે એ બીજા વૈજ્ઞાનિકોએ પણ એની શોધ કરેલી છે તો આ બધા વૈજ્ઞાનિકો વિશે પણ આપણે માહિતી મેળવવાની છે પણ આજે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આ ચેપ્ટર કેટલા માર્કનું છે એની અંદર આ માહિતી આપેલી છે તો એ પ્રશ્ન એ તૈયાર કરવાનો છે આ ડુંગળીનો કોષ છે તો કઈ રીતે સ્લાઇડ બનાવી ડુંગળીનો કોષ કઈ રીતે જોવા મળે છે આ માહિતી તમારે આજે જોવાની છે અને હવે આ લેક્ચર અહીંયા આપણે રાખીએ છીએ અને આના પછીનો જે લેક્ચર છે એની અંદર આપણે વૈજ્ઞાનિકોની માહિતી મેળવશું અને એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો કોને કહે છે એના વિશેની માહિતી પણ આપણે મેળવવાની છે તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ અસ્તુ જય હિન્દ